ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. મારા એક મિત્ર છે શૈલેષ નગર શેઠ. કોલેજના ટાઈમથી અમે સાથે ભણતા હતા. 1973 મારા પરમ મિત્ર છે. એમણે મને આજે એક SMS મોકલ્યો. એ અક્ષર મને SMS મોકલતા રહે છે. આજનો એમનો જે SMS છે એની પર મારે આજે ચર્ચા કરવી છે. એમનો SMS બહુ દિલચસ્પ છે અને બહુ પ્રેરણાદાયી છે. જે જીવનમાં નાસીપાસ છે, જે જીવનમાં કચડાયેલા છે, દબાયેલા છે, અત્યારે તદ્દન વિપરીત સંજોગોમાં જીવી રહ્યા છે, એને ખૂબ આશા આપે એવો SMS છે. એમનો SMS ઇંગ્લિશમાં છે, પણ ગુજરાતીમાં કહું તો ટૂંકમાં કંઈક આવું છે કે રજનીકાંત, જે બહુ મોટા દક્ષિણના ફિલ્મ સ્ટાર છે, અમિતાભ બચ્ચન કરતાં પણ મોટા ફિલ્મ સ્ટાર છે દક્ષિણના, એ 24 ઉંમરે કંડક્ટર હતા. બિલ ગેટ્સ, એમનો આ પહેલો મેસેજ છે કે રજનીકાંત 24 ઉંમરે કંડક્ટર હતા. બિલ ગેટ્સ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું નહોતા કરી શક્યા. ત્રીજું એમનો મેસેજ છે કે ઓબેરોય, બહુ મોટી 5-star હોટલની રેન્જ છે, ચેઇન છે, એ ઓબેરોય હોટલના માલિક ઓબેરોય એક કલકત્તાના કોફી હાઉસમાં વેઇટર હતા. નાનકડા ઉંમરથી જ, એ કશું બહુ ભણ્યાલા નહીં, અને નાની ઉંમરથી એ કલકત્તાના રોડ ઉપરની એક કોફી શોપમાં, એટલે કોફીની લહારી પર વેઇટર હતા અને માલિકનો માર ખાતા હતા. અને ચોથી વાત એમણે લખી છે કે અબ્રાહમ લિંકન, જે અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા, એ જોડા સીવતા હતા. બાળપણમાં એ મોચી હતા, જોડા સીવતા હતા. એટલે 4 દાખલા આપીને એમ કીધું છે કે તમે જિંદગીમાં કશું પણ બની શકો એમ છો. તમે 24 ઉંમરે કંડક્ટર છો, ડ્રાઈવર છો, સાવ સામાન્ય મુફલિસ માણસ છો, તમે રજનીકાંત થઈ શકો છો. તમે યુનિવર્સિટીમાં નથી ગયા, પણ દુનિયાના સૌથી પૈસાદાર અને સૌથી ઇન્ટેલિજન્ટ માણસ બની શકો છો, જેમ બિલ ગેટ્સ બન્યા. એમણે એમ કહ્યું કે તમે ઓબેરોય થઈ શકો છો, એક હોટલમાં, એક રોડ પરની લારી પર કામ કરનારો, કપ રકાબી ધોનારો, 5-star હોટલની ચેનનો માલિક થઈ શકે છે. અને જોડા બનાવનાર મોચીનો છોકરો અમેરિકાનો રાષ્ટ્રપતિ થઈ શકે છે. આ વાત આપણા બધાના માટે છે, મારા માટે છે, તમારા માટે છે, અને જે એકદમ અત્યારે મુશ્કેલીમાં છે એમના માટે પણ છે. સૌથી પહેલી વાત કરીએ રજનીકાંતની. 24 ઉંમરે આ મરાઠી રજનીકાંત મદ્રાસમાં કંડક્ટર હતા, અને આજે એમના એક બોલ ઉપર એ કદાચ મદ્રાસમાં ટેલ નાખે કે મને 1 કરોડ રૂપિયા જોઈએ છે, સાંજ સુધીમાં લોકો એને 100 કરોડ રૂપિયા આપી દે. રજનીકાંતની એક નાનકડી બહુ અજાણી વાત કહું, બહુ રજનીકાંત વિશે બહુ જોક્સ ચાલ્યા કરે છે, પણ એક દિવસ રજનીકાંત કંઈ શૂટિંગ પર જતા હતા અને એમનો કાફલો અટકાવી દેવામાં આવ્યો, રજનીકાંતની ગાડી રોકી દેવામાં આવી. પૂછપરછ કરી તો ખબર પડી કે આના આગળના વખતે તામિલનાડુના મુખ્યમંત્રી ત્યાંથી પસાર થવાના હતા, જયલલિતા. એટલે આને કંઈ 1.5 કલાક સુધી રોકી રાખવામાં આવે. એણે બહુ કીધું કે મને જવા દો તો નહીં જવા દેવામાં આવે. બીજે દિવસે સવારે રજનીકાંત પોતાની કાર હંકારીને, ડ્રાઈવર સાથે કાર લઈને જયલલિતાના બંગલાની બહાર ગયા, મુખ્યમંત્રીના બંગલાની બહાર, અને ત્યાં કારમાંથી બહાર નીકળ્યા અને લોકોને ઊભા ઊભા ઓટોગ્રાફ આપવા માંડ્યા. થોડી વારમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે જયલલિતાના બારણા બંધ થઈ ગયા. એમને બહાર નીકળવું હતું, પણ રજનીકાંત ત્યાંથી ખસે એમ નહોતા, અને જયલલિતા મુખ્યમંત્રી હોવા છતાં કશું કરી શક્યા નહીં. પોલીસ પણ રજનીકાંતને કે એમના ચાહકોને ખસેડવાની હિંમત નહીં કરી શકી, કારણ કે એમને ખબર હતી કે જો આવું કશું પણ કરવા જઈશું તો સરકાર ઉથલી જશે. તો આ રજનીકાંત 24 ઉંમરે એક કંડક્ટર હતો, બસમાં ટિકિટો ફાડતો હતો, ક્યાં પહોંચી ગયો? જોની વોકર, બહુ જાણીતા આપણા હાસ્ય કલાકાર, એ પણ કંડક્ટર હતા. યુસુફ ખાન એટલે કે દિલીપ કુમાર શાકભાજી વેચનાર વેપારીના સાવ સામાન્ય પુત્ર હતા. જો એ ફિલ્મ લાઇનમાં ના આવ્યા હોત તો બટાકા કાંદા વેચતા હોત, અને એમણે નાનપણમાં કદાચ એ કામ કર્યું પણ છે. એટલે નાની ઉંમરે સાવ સામાન્ય માણસો મોટા થઈને ક્યાં ક્યાં પહોંચે છે, અને ફિલ્મ લાઇનનો વાત ચાલી છે, હું તમને એક અલ્ટિમેટ એટલે કે છેલ્લામાં છેલ્લું એક દાખલો આપવા માગું છું. એક પિક્ચર આવ્યું હતું ઇંગ્લિશમાં, લોરેન્સ ઓફ એરેબિયા.
એટલે જે હોલિવૂડના 10 બેસ્ટ પિક્ચરો છે એમાં આ લોરેન્સ ઓફ અરેબિયા કાયમ રહેવાનું છે. 180 મિનિટનું પિક્ચર હતું. અને બોલિવૂડ હોલિવૂડના એ જમાનાના સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરે એને બનાવેલું. સ્ટોરી એવી હતી કે લોરેન્સ નામના એક ઇંગ્લેન્ડના કેપ્ટનને, લશ્કરી વડાને કહેવામાં આવ્યું કે તમે આરબ દેશમાં જાઓ અને હિટલરની સેના સામે તમારે લડવાનું છે. તો એણે કીધું કે મારી પાસે શું ટ્રૂપ છે, મારી પાસે શું સાધન સામગ્રી છે. એમણે કીધું કે નહીં, તમને અમે એકલા ત્યાં ઉતારી મૂકવાના છે અને ત્યાં તમે જે સ્થાનિક આરબ લોકો છે, જે ઊંટ ઉપર ફરે છે અને બંદૂકડી લઈને ફરી રહ્યા છે, એ બંદૂકડીવાળા આરબોને ભેગા કરીને તમારે હિટલરને અરબસ્તાનમાં પેશે નહીં એની એની એવી લડાઈ લડવાની છે. એક પણ સૈનિક તમારી પાસે નથી, તમારો બોડીગાર્ડ પણ તમને આપવામાં નહીં આવે, તમારે ત્યાં જવાનું છે અને આ જે આરબ લોકો છે એમને ભેગા કરીને હિટલર સામે ઊભું રહેવાનું છે. હિટલર પાસે દુનિયાની શ્રેષ્ઠ તોપો હતી, વિમાનો હતા અને આમની પાસે, લોરેન્સ પાસે માત્ર બિલકુલ લડાયક અને બિલકુલ ઉદ્ધત ઉદ્ધવ આપણે ઉદ્ધત કહીએ, બિલકુલ લડાયક કોમ હતી જે એના વડાનું પણ સાંભળે નહીં. તો ત્યાંને ઉતારવામાં આવ્યો, એને ઊંટ પર બેસતા આવડતું નહોતું, જિંદગીમાં પહેલીવાર એણે રણ જોયું હતું અને આ લોરેન્સે આરબોને ભેગા કરીને હિટલરની ટ્રેન્ડ લશ્કર સામે જબરજસ્ત લડાઈ આપેલી. એટલે લોરેન્સ હમણાં જ થઈ ગયેલો, એ લગભગ કંઈક 52માં તો મૃત્યુ પામ્યા, 1952માં. એટલે બધાએ જ એને જોયેલો. એટલે લોરેન્સનું જે પાત્ર હતું આ ફિલ્મમાં એ મેઇન હતું, હીરો હતો અને બધાએ જ એને જોયેલો. જેવું અત્યારે આપણે ત્યાં કોઈ ગાંધીજીનું પિક્ચર ઉતારવામાં આવે તો બધાએ ગાંધીજીને જોયેલા છે, અનુભવેલા છે. તમે ગમે તે માણસને ગાંધી નહીં બનાવી શકો. એટલે આ લોરેન્સની શોધમાં, લોરેન્સને લોરેન્સ માટે કોણ અદાકાર ચાલશે એની શોધમાં આ ડાયરેક્ટર આખી દુનિયા ફરી વળ્યા. ભારતમાં પણ આવેલા, એમણે દેવાનંદથી લઈને ભારતના 5-25 હીરોના એ પણ લીધા, પિક્ચરાઇઝ પણ કર્યું એમની પર થોડું થોડું, પણ કોઈ લોરેન્સ તરીકે ચાલ્યું નહીં. એમણે છેવટે પ્રોજેક્ટ પડતો મૂકી દીધો કે ભાઈ લોરેન્સ બને એવો મારી પાસે કોઈ હીરો નથી અને હું ગમે તેને લોરેન્સ બનાવી શકું એમ નથી. પ્રોજેક્ટ પડતો મૂકી દીધા. ના કે 5-15 દિવસ પછી આ ડાયરેક્ટર એમની ઓફિસ જઈ રહ્યા હતા અને એમના બહાર એક ટ્રાફિક સિગ્નલ પર એમની કાર ઊભી રહી હતી ત્યારે એક ભિખારી આવ્યો અને એમની પાસે ભીખ માગવા માંડ્યો અને લોરેન્સે બહારીની બહાર જોયું. એ જોતા જ રહી ગયા, એક મૂડ થઈ ગયા. સાવ ગંદો, ગોબરો, દાઢી વધેલી, માથે એટલે ફાટલા કપડાવાળો એ ભિખારી, એને જોઈને એ ડાયરેક્ટરને થયું કે આ મારો લોરેન્સ છે, આને હું લોરેન્સ બનાવવા માગું છું. એમણે એમના ગજવામાંથી એક કાર્ડ કાઢ્યું, એક પૈસો આપ્યા વગર ભિખારીને કહ્યું કે આ કાર્ડ છે મારું, કાલે તું મને ઓફિસમાં આવીને મળજે. આખી રાત આ ડાયરેક્ટર સૂઈ નહીં શક્યા. એને થયું કે આ મારું કાર્ડ લઈને પેલો આવશે ખરો કે નહીં આવે, ફરી એ મને મળશે કે નહીં મળે. પેલો ભિખારી એના સાથીદારોને કાર્ડ બતાવ્યું, બધા કાર્ડ જોઈને દંગ રહી ગયા. એણે કીધું કે આ તો આપણો ઇંગ્લેન્ડ આનો બોલિવૂડનો સૌથી મોટો ડાયરેક્ટર છે, એણે તને કાર્ડ આપ્યું છે, તું જા. બીજે દિવસે પેલાને બદલવા જેવું તો કંઈ હતું જ નહીં, એ જ ફાટલા તૂટલા કપડાં પહેરીને પેલાની ઓફિસ પહોંચ્યો. ઓફિસ પર પહોંચ્યો એટલે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બધા જ વેઇટિંગ રૂમમાં બેઠેલા મહાનુભાવો, હીરો હિરોઈન બધાને બાજુ પર લઈ રાખીને એને સીધો અંદર ડાયરેક્ટર પાસે રજૂ કરવામાં આવ્યો. અને આ ડાયરેક્ટરે કીધું કે હું એક લોરેન્સ ઓફ અરેબિયા નામનું પિક્ચર બનાવું છું, તું મારો હીરો છો અને આ તારું એગ્રીમેન્ટ છે, તને $800,000 હું આપીશ, $800,000 હું તને આપીશ. ક્ષણ પહેલા જે ભિખારી હતો એ એક ક્ષણ પછી અંગ્રેજી ફિલ્મોનો મહાન કલાકાર થઈ ગયો. એનું નામ હતું પીટર ઓટુલ, પીટર ઓટુલ. અને પછીના જે પિક્ચરોમાં એણે એટલી બધી મોટી રકમો મેળવી છે, એક ક્ષણ પહેલાનો ભિખારી પીટર ઓટુલ અને બીજા ક્ષણે એ અંગ્રેજી ફિલ્મોનો મહાનાયક થઈ ગયો.
અને એનું જે લોરેન્સ ઓફ એરેબિયા પિક્ચર ઉતર્યું એણે વર્લ્ડ રેકોર્ડ કર્યા, વર્લ્ડ રેકોર્ડ કર્યા. અને 1964માં આ પિક્ચર હું પણ જોવા ગયેલો, મુંબઈના 70 mm પડદા પર મેં એ પિક્ચર જોયેલું. અને શું એક્ટિંગ હતી આ માણસ, પણ ક્ષણાર્ધ પહેલા આગલે દાડે જે રોડ ઉપર ઊભો રહીને ભીખ માંગે છે, એ બીજે દિવસે ઇંગ્લિશ ફિલ્મનો મહાન કલાકાર થવા જઈ રહ્યો છે. 24 કલાક થયા. રજનીકાંતના જીવનમાં શું બન્યું એની મારી પાસે કોઈ વિગત નથી, પણ પીટર ઓટુલનો આ દાખલો સામે છે. એટલે શૈલેષભાઈ નગરસેઠે મને જે SMS મોકલ્યો કે 24 વર્ષે જે માણસ મદ્રાસમાં મરાઠી છે, મદ્રાસ નોકરી કરવા ગયો છે, ઘર પૂરું નથી ચાલતું, કંડક્ટરી કરી રહ્યો છે, બસમાં કંડક્ટર તરીકે ટિકિટ ફાડી રહ્યો છે, એ મરાઠી માણસ તામિલ ફિલ્મનો મહાન કલાકાર બની જાય છે. બીજી વાત એમણે લખી, યુનિવર્સિટીના એજ્યુકેશન માટે કે બિલ ગેટ્સ જેણે કોમ્પ્યુટર જગતના તમામ રેકોર્ડો તોડી નાખ્યા, આવકના તમામ રેકોર્ડો તોડી નાખ્યા, સત્તા અને હોશિયારીના બુદ્ધિના દુનિયાના જે કોઈ રેકોર્ડો છે બધા બિલ ગેટ્સે તોડીને નવરા કરી નાખ્યા. એટલો બધો હોશિયાર માણસ છે, એણે આખી દુનિયાની કાયાપલટ કરી નાખી. એકલા હાથે કોઈ માણસે આખી દુનિયાની વિચારસરણી ફેરવી નાખી હોય, આખી દુનિયાને ફેરવી નાખી હોય, તો બિલ ગેટ્સનો નંબર કદાચ દુનિયામાં પહેલો આવે. એટલી મોટી ક્રાંતિ આ બિલ ગેટ્સે કરી હતી. એને એ પોતે યુનિવર્સિટીમાં ભણી નહોતો શક્યો, માંડ એ પોતે પ્રાથમિક શિક્ષણ મેળવી અને કોમ્પ્યુટર જગતમાં આવ્યો, અને એણે કોમ્પ્યુટર એટલે બિલ ગેટ્સ એવું સમીકરણ પેદા કરી દીધું. એટલે આપણે નાસી પાસ થઈ જાય છે કે મારાથી ભણાયું નહીં, હું એન્જિનિયર બનવા માગતો હતો, મારાથી એન્જિનિયર ના થવાય, હું ડૉક્ટર બનવા માગતો હતો, હું ક્લાર્ક બની ગયો. પણ તું કદાચ એન્જિનિયર કે ડૉક્ટર બનવાને બદલે તારી જે નિયતિ છે એ પ્રમાણે વર્ત, તો તું પણ બિલ ગેટ્સ બની શકું એમ છું. તો આ બીજો સંદેશો હતો બિલ ગેટ્સનો કે એજ્યુકેશન મહત્વનું નથી. રજનીકાંતના કિસ્સામાં જોયું કે તમે સાવ મુફલીસ છો તો નાસી પાસ ના થશો. બિલ ગેટ્સના કિસ્સામાં જોયું કે યુનિવર્સિટીમાં જવાથી બુદ્ધિ આવે છે એવું માનવાની જરૂર નથી, યુનિવર્સિટીમાં જવાથી હોશિયારી આવે છે એવું માનવાની જરૂર નથી. તમે કશુંય નહીં ભણ્યા વગર મહાન માણસ બની શકો છો. ત્રીજી વાત એમણે કરી ઓબેરોયની. આ વાત હું પહેલાં પણ કરી ગયો છું. ઓબેરોય મારા બહુ પ્રિય પાત્રમાંના એક પાત્ર છે. મેં એમની જીવનકથાની કેટલીક વાતો વાંચી છે. એ કલકત્તાની કોઈ સાવ નાની મુફલીસ ગલીની મુફલીસ ચા કોફી વેચતી દુકાનમાં એ નાનપણમાં ગરીબીને કારણે વેઇટર બનેલા. એનો માલિક બૂમો પાડે, કશું પડે લડે, ત્યારે આ ઓબેરોય બહુ ગૌરવથી કહેતો હતો કે સાહેબ બહુ ચિલ્લાને કા નહીં, બંગાળીમાં કહેતો હતો કે બહુ ચિલ્લાને કા નહીં, એ મુજબ પસંદ નહીં હે, તમે મને આ રીતે લડો વળો નહીં, એક દિવસ હું 5-star હોટલનો માલિક આવીશ અને તને હું નોકરીએ રાખીશ. આ કાયમની એની વાત હતી. શેઠ હસતા, એમના ગ્રાહકો હસતા, અને આ છોકરો 14 વર્ષનો ઢસરડા કરતો છોકરો, કપ રકાપી ધોતો છોકરો, શેઠને કાયમ હુલ પડતો કે યાદ રાખજે હું તને નોકરીએ રાખીશ, તું મને હમણાં બહુ વળ નહીં તો પછી તારો વારો આવશે. અને આ ઓબેરોય ખરેખર આ કપ રકાબી ધોતા ધોતા 5-star હોટલના માલિક થયા. અને બહુ હોનાર છોકરો હશે, બહુ જ ભગવાનનો માણસ હશે આ ઓબેરોય. એણે એના શેઠને જે વચન આપ્યું હતું એણે પૂરું કર્યું. એણે ઓબેરોય ઇન્ટરનેશનલ કંપની જ્યારે સ્થાપી ત્યારે એણે એના જૂના શેઠને એમાં ડાયરેક્ટર બનાવ્યા. અને એક દિવસ શાનદાર ગાડી લઈને એ શેઠને લઈ ગયા, એમની હોટલ પરથી બેસાડીને ગાડીમાં લઈ ગયા. એણે કીધું કે આ તો યાદગીરી રૂપે સાચવી રાખીશું, તમે ચાલો. એમને ડાયરેક્ટર બનાવ્યા, એમને 5-star હોટલમાં રહેવાનું અને જમવાનું ને બધી જ વ્યવસ્થા કરી આપી. અને આખી જિંદગી જ્યાં સુધી શેઠ જીવ્યા, ઓબેરોય શેઠે એ શેઠને શેઠ કહીને જ બોલાવ્યા. અને બધાને સૂચના હતી કે યાદ રહે હું તમારો શેઠ છું, પણ મારો શેઠ તો આ બેઠો, આ નાનકડી કોફી નો માલિક, કોફી હાઉસનો માલિક, સાવ નાનકડી હોટલનો માલિક, 5-star હોટલમાં શેઠ થઈને રહ્યો. તો આ ઓબેરોય હતા.
કે કપ રકાવી ધોતા ધોતા શેઠને હુલ ભરતા હતા કે યાદ રાખજે હું ફાઈવ સ્ટાર હોટલનો માલિક થવાનો છું. તો એક તમારું કમિટમેન્ટ, એક તમારી ચાહના તમને ક્યાં લઈ જાય છે. આ ઓબેરોયની વાત કરું છું ત્યારે મને એક વાત બીજી યાદ આવે છે. વડોદરાના જે ગાયકવાડ ફેમિલી છે, એ ગાયકવાડ ફેમિલીનો પણ ઇતિહાસ જાણવા જેવો છે. વડોદરામાં બાબી નામના એક મુસ્લિમ સુબાનુરાજ હતો, અને એ બાબીએ એવા દલા પટેલની છોકરી પર બળાત્કાર કર્યો. છોકરી પરણી ગયેલી, પહેલી વાર પિયર આવેલી, મામાને મળવા ગઈ, કારણ કે બાબી એની માને બહેન માનતો હતો, અને મામાની નજર બગડી. પેલા ચૌદસિયાઓએ કીધું કે ભાણી કેવી ને વાત કેવી, આવી ફૂલ જેવી ભાણીને તો તમારા શયનકક્ષમાં સ્થાન હોય. બાબી ભાન ભૂલ્યો, એણે ભાણી પર બળાત્કાર કરવાની કોશિશ કરી. રાત્રે પાલખી મોકલી, પાલખી મામી બોલાવે છે, મામી બોલાવે છે એવું સાંભળીને દલા પટેલની છોકરી રાજમહેલમાં પહોંચી. મામાએ એની હવસ સંતોષવાની કોશિશ કરી, એટલે છોકરીએ એ મહેલમાં ત્રીજે ચોથે માળથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. દલા પટેલ ઘવાયો, બહુ જ સિંહ જેવો માણસ હતો, એ ચાણો જ ગયો. ત્યાં ઘડી સુરેશ્વર દેસાઈ નામના એક બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ ભૂલતો ના આવતો, નહીં તો બ્રાહ્મણ તો હતા જ, એ સુરેશ્વર દેસાઈને એમણે વાત ફરિયાદ કરી કે મારી બેટીની ઇજ્જત આ રાજાએ લૂંટી છે, તમે મને મદદ કરો. સુરેશ દેસાઈ પોતે બહુ બહાદુર હતો, સેંકડો જવાનો રાખતો, અને પૈસા ખૂટી પડે તો રાજપીપળા લૂંટી લેતા પણ એ વાર લગાડતો નહીં, પણ બહુ બહાદુર સિપાઈ હતો, બહુ લડવૈયો હતો. એણે કીધું કે આપણે બે જણા થઈને બાબીને મારી નાખશું તો દિલ્હીથી આપણી પર ચડાઈ થશે. એટલે સુરેશ્વર દેસાઈ અને દલા પટેલ પૂના પહોંચ્યા, પેશવા સમક્ષ ફરિયાદ કરી કે અમારા ત્યાં આવો જુલમ થયો અને તમે અમને મદદ કરો, તમે લશ્કર આપો. પેશવાએ કીધું મારું લશ્કર તો દિલ્હીના રાજા જોડે લડવા ગયું છે, મારી પાસે કિલ્લો આચવે એટલા માણસ નથી, હું તમને લશ્કર ક્યાંથી આપો. એટલે સુરેશ્વર દેસાઈએ કીધું કે તમે અમને એક ઝંડો આપો તમારો પેશવાનો, અને એક સેનાપતિ આપો. તો પેશવા હસ્યા અને કીધું કે મારા સેનાપતિઓ કોઈ અહીં છે નહીં, મારા બધા સેનાપતિઓ લડાઈમાં જ છે, મારી પાસે કોઈ અત્યારે સેનાપતિ નથી. અને એવું કહે છે કે દલા પટેલ પણ બહુ હોશિયાર હતા, સુરેશ્વર દેસાઈ તો અજબના માણસ હતા. સુરેશ્વરભાઈ અને દલાભાઈએ દલા પટેલે કહ્યું કે આ તમારી અજામત કરી રહ્યો છે, એ છોકરો અમને આપી દો તમારા પ્રતિનિધિ તરીકે. પેલો અજામત પતાવીને પેશવાની દાઢી બનાવીને હજુ અસ્ત્રા શસ્ત્રા મૂકતો હતો, અને પેશવાએ કીધું કે એ ગાયકવાડ ખડે હો જાઓ, જાઓ ઇનકે સાથ. જે માણસ એક સેકન્ડ પહેલા હજામ મત કરી રહેલો, હજામ દાઢી બનાવી રહેલો પેશવાની, એ દસમી મિનિટ પછી ઘોડા પર બેસે છે, હિન્દુ પદ પાઠશાહીનો ઝંડો, ભગવો ઝંડો હાથમાં પકડે છે, અને દલા પટેલની સાથે એ વડોદરા આવે છે અને વડોદરાની ઉપર એ રાજ કરે છે. બાબીને મારી નાખે છે આ બધાની મદદથી. અને એ એક મિનિટ પહેલા જે બાદશાહ એટલે પેશવાની જે હજામત બનાવતો હતો, એ ભાઈ, એ ગાયકવાડ વડોદરાની ગાદી પર રાજા થઈને બેઠા. એટલે જ્યારે ઓબેરોય ચાની લારી પરથી ફાઈવ સ્ટાર હોટલ બનાવે છે, જ્યારે અબ્રાહમ લિંકન જોડા સીવતો અને 25-30 ચૂંટણીઓ હારીને અમેરિકાનો રાષ્ટ્રપતિ થાય છે, તો વડોદરાનો આ ઇતિહાસ છે કે વડોદરામાં જે ગાયકવાડ ફેમિલી આવ્યું, એ પેશવાના અજામ હતા, એમની દાઢી બનાવતા હતા, અને ત્યાંથી ઉઠીને એ છોકરો, બહાદુર છોકરો, વડોદરાનો રાજવી થયો. અને પછી પાછા આ કુટુંબમાં સંતાન નહોતો ત્યારે એક ખેડૂતના છોકરાને અહીં લઈ આવવામાં આવ્યા, બે ત્રણ છોકરાઓને, એમાંથી જે છોકરો પસંદ થયો એ વડોદરાના મહાન રાજવી સયાજીરાવ. એટલે સયાજીરાવ પોતે પણ એક સાવ સામાન્ય ખેડૂતના પુત્ર હતા અને મહાન રાજવી પુરવાર થયા. એટલે જિંદગીમાં ક્યાં છો, શું કરો છો, કેવી હાલતમાં છો, એ બહુ અગત્યનું નથી હોતું. તમારા દિલમાં એક આગ છે, તમારા દિલમાં એક તમન્ના છે, એક સ્વપ્ન છે, ઓબેરોય જેવું સ્વપ્ન છે. કપ રકાબી ધોતો એ વિચારે છે કે હું ફાઈવ સ્ટાર હોટલનો માલિક થઈ ગયો,
એક ફૂટપાથ પર ભીખ માંગતો પીટર ઓટુલને જ્યારે જિંદગીમાં તક મળે છે લોરેન્સ થવાની, જેના માટે દિલીપ કુમાર દેવાનંદથી માંડીને દુનિયાભરના જાણીતા એક્ટરો નપાસ થયા હતા, પણ એ પીટર ઓટુલને જ્યારે લોરેન્સ થવાની તક મળે છે ત્યારે એને એવી રીતે ઝડપી લે છે કે મહાન કલાકાર થઈ જાય છે. એટલે જિંદગીમાં તક આવશે એની આશા રાખો. ચોક્કસ તમારી જિંદગીમાં પણ તક આવવાની છે, આવી રહી છે, આવતી હોય છે. આપણે એને જોતા નથી, ઓળખતા નથી, પકડવાની કોશિશ કરતા નથી, અને આવે છે ત્યારે આપણે એને ચોટી પડતા નથી, ગુમાવી દેતા હોઈએ છીએ, પણ નિરાશ નહીં થતા. આજે શૈલેષભાઈ નગર સેઠે મને આજે SMS કર્યો, મારા જીવનમાં પણ નવી આશાનો સંચાર કર્યો છે. ચાર મહાન માણસોના નામ એમણે મોકલ્યા. ફિલ્મનો મહાન કલાકાર રજનીકાંત 24 વર્ષે કંડક્ટર હતો. બિલ ગેટ્સ યુનિવર્સિટીમાં ભણ્યો નહોતો. ઓબેરોય હોટલના માલિક ઓબેરોય, એ કપ રકાવી ધોનારો સાવ સામાન્ય વેઇટર હતો, અને અબ્રાહમ લિંકન જોડા સીવતા હતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ ગયા. કદાચ આપણે બધા તો આ ચારેય કરતા કંઈક સારી કન્ડિશનમાં છે, કંઈક ઊંચી જગ્યા છે, કંઈક સારા કુળમાં જન્મ્યા છે, કંઈક મોટા કામ કરીએ છે. આપણા માટે પણ મોટી તક રાહ જોઈ રહી છે, એ આશા રાખો, દિલમાં અરમાન રાખો, કશું કરવામાં અરમાન રાખો, અને પછી જુઓ કે તમે દુનિયા જીતી લો છો કે નહીં. ડોન્ટ ગેટ ડિસએપોઇન્ટેડ. જ્યાં છો ત્યાં ચીટકી રહો, વળગી રહો, આત્મહત્યાનો વિચાર ન કરતા, હારી જવાનો, થાકી જવાનો વિચાર ન કરતા, સફળતા તમારી રાહ જોઈ રહી છે. આવતા કદાચ એણે વાર કરી છે, તો બી પેશન્સ, પોતાની જાતને તૈયાર રાખો અને જિંદગીમાં ખુશખુશાલ જીવો. તમારી જિંદગીની પણ સવાર આવવાની તૈયારીમાં છે. સીધી વાતમાં આજે બસ આટલું જ.